विद्यार्थी मित्रों, धोरण 11 द्विपदी प्रमेय प्रकरण 8 એની અંદર ત્રણ દાખલા આપણે જોયેલા। ચોથા દાખલાથી આગળ વાત કરવાની છે, તો દાખલા નંબર 4 ની વાત કરીએ। x/3 + 1/x ની 5 ઘાત x/3 + 1/x એની 5 ઘાત આનું આપણે વિસ્તરણ કરવું છે। આ છે દાખલા નંબર 5। આપણે આડું રાખીશું કારણ કે આની અંદર વિસ્તરણની અંદર વધારે પડતી જગ્યાની આવશ્યકતા પડતી હોય છે। અહીં એ ઘાત 5 છે એટલે આપણે વિસ્તરણ સૂત્ર જો વિચારીએ તો nc0 એટલે 5c0 સૌથી પહેલાં મૂકીશું અને પહેલા પદની 5 ઘાત એટલે x/3 ની 5 ઘાત પ્લસ પછી આવશે 5c1 આવશે તો આની એક ઘાત ઓછી થશે, x/3 ની 5 ઓછા 1 એટલે 4 ઘાત, અને જે બીજું પદ છે એની 1 ઘાત પ્લસ 5c2 તો x/3 ની 5 ઓછા 2 એટલે 3 ઘાત અને 1/x ની 2 ઘાત પ્લસ 5c3 x/3 ની 5 ઓછા 3 એટલે 2 ઘાત ગુણ્યા 1/x ની 3 ઘાત પ્લસ 5c4 x/3 ની 5 ઓછા 4 એટલે 1 ઘાત ગુણ્યા 1/x ની 4 ઘાત પ્લસ 5c5 x/3 ની 0 ઘાત એ નહીં લખીએ, 1/x ની 5 ઘાત। એટલે અહીંયા આગળ આપણે જેટલી ઘાત હોય એટલાનાથી સંચયો લેવાના, પહેલાં nc0 nc1 nc2 અપશુ nc n સુધી લેવાના, અને આ પ્રમાણે પહેલા પદની ઘાત ઘટાડતું જવાનું, બીજા પદની ઘાત વધારતું જવાનું। 5c0 એટલે કેટલા થશે તો કે ભાઈ 1 ગુણ્યા x ની 5 ઘાત એટલે એ તો x ની 5 ઘાત જ થવાની, ભાગ્યા 3 ની 5 ઘાત તો 3 તરી 9 તરી 27 તરી 81 તરી 243 પ્લસ 5c1 એટલે 5c1 5 થાય, તમે ગણતરી કરીને લખી શકો છો। હવે x ની 4 ઘાત અપોન 3 ની 4 ઘાત તો 3 તરી 9 તરી 27 તરી 81 ગુણ્યા 1/x એટલે બીજા પદનું પતી ગયું। 5c2 એટલે કેટલા થશે તો 5c2 થશે 10। આગળ દાખલાઓમાં આપણે ગણેલા છે આગળના તાસમાં, 5 ફેક્ટોરિયલ નીચે 2 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ એનું સાદુરૂપ આપશો તો 10 આવશે ગુણ્યા એક્સ ની 3 ઘાત અને 3 ની 3 ઘાત એટલે 3 તરી 9 તરી 27 ગુણ્યા 1/x ની 2 ઘાત પ્લસ 5c3 તો 5c3 જે છે તો 5c3 ની વાત કરીએ તો કેટલા થશે તો કે ભાઈ 10 જ થશે એ પણ, તો 10 ગુણ્યા એક્સ ની 2 ઘાત અપોન 3 ની 2 ઘાત એટલે 9 ગુણ્યા 1/x ની 3 ઘાત પ્લસ 5c4 5c4 ની કિંમત 5c1 જેટલી થાય, આપણે નિયમ જોયો તો ક્રમચય સંચયમાં, તો 5c4 એટલે 5 થશે, એક્સ ની 1 ઘાત એટલે એક્સ નીચે 3 ગુણ્યા 1/x ની 4 ઘાત પ્લસ 5c5 એટલે શું થઈ જશે 1 ગુણ્યા 1/x ની 5 ઘાત। હવે અહીંયા આગળ આપણે સાદુરૂપ થોડું આપીએ તો એક્સ ની 5 ઘાત નીચે 243 પ્લસ 5/81 એક્સ ની 4 ઘાત ભાગ્યા એક્સ એટલે એક્સ ની 3 ઘાત પ્લસ 10/27 એક્સ ની 3 ઘાત ભાગ્યા એક્સ નો વર્ગ એટલે એક્સ પ્લસ 10/9 અને નીચે એક્સ ની 1 ઘાત વધે છે એટલે 9x પ્લસ 5/3 ની સાથે એક્સ ની 3 ઘાત ઇન્ટુ એક્સ ની 3 ઘાત પ્લસ 1/x ની 5 ઘાત આ આપણો જવાબ થશે। તો ખ્યાલ આવી ગયો છે જવાબની અંદર, એક્સ ની 5 ઘાત ભાગ્યા 243 પ્લસ 5x નો ઘન ભાગ્યા 81 પ્લસ 10x/27 પ્લસ 10/9x પ્લસ 5/3x નો ઘન વત્તા 1/x ની 5 ઘાત। તો આ હતો આપણો દાખલા નંબર 5। તો આપણા દાખલા નંબર 6 વિશે વાત કરીશું। તો દાખલા નંબર 6
छठो दाखलो आ प्रमाणे छे, एक्स प्लस वन अपॉन एक्स नी छ घात, एक्स प्लस वन अपॉन एक्स नी छ घात। हवे जुओ तमे અહીંયા આગળ એન બરાબર છ છે, એટલે સૌથી પહેલું પદ સિક્સ સી ઝીરો અને પહેલા પદની છ ઘાત પ્લસ સિક્સ સી વન, પહેલા પદની છ ઓછા એક એટલે પાંચ ઘાત અને બીજા પદની એક ઘાત પ્લસ સિક્સ સી ટુ, પહેલા પદની ચાર ઘાત અને બીજા પદની બે ઘાત પ્લસ સિક્સ સી થ્રી, પહેલા પદની છ ઓછા એક એટલે ત્રણ ઘાત, બીજા પદની પણ ત્રણ ઘાત પ્લસ સિક્સ સી ફોર, પહેલા પદની બે ઘાત અને બીજા પદની ચાર ઘાત પ્લસ સિક્સ સી ફાઈવ, પહેલું પદ એટલે એક્સ, એક્સની આ બંનેની બાદબાકી જેટલી એટલે એક ઘાત અને બીજા પદની પાંચ ઘાત પ્લસ સિક્સ સી સિક્સ, પહેલું પદ એટલે એક્સની ઝીરો ઘાત, એક્સની ઝીરો ઘાત નહીં લખો તો ચાલશે, વન અપોન એક્સની છ ઘાત, સિક્સ સી ઝીરો એટલે છ થશે, સોરી સિક્સ સી ઝીરો વન થશે ગુણ્યા એક્સની છ ઘાત, સિક્સ સી વન એટલે છ થશે, એક્સની પાંચ ઘાત ભાગ્યા એક્સ એટલે એક્સની ચાર ઘાત પ્લસ સિક્સ સી ટુ, સિક્સ સી ટુની વાત કરીએ તો છ ફેક્ટોરિયલ નીચે ચાર ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ, છ પંચા ત્રીસ, ત્રીસ ભાગ્યા બે એટલે પંદર થશે, એટલે પંદર ગુણ્યા એક્સની ચાર ઘાત ભાગ્યા એક્સની બે ઘાત એટલે એક્સની બે ઘાત રહેશે, સિક્સી થ્રી, સિક્સી થ્રી એટલે છ ફેક્ટોરિયલ અપોન ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ, તો ત્રણ દુ છ અને પહેલાં ત્રણ ઉડી ગયા, છ પંચા વીસ, વીસ આવશે સાદરૂપ, વીસ એક્સની ત્રણ ઘાત અને એક્સની ત્રણ ઘાત ઉડી જશે એટલે વન થશે પ્લસ સિક્સી ફોરની કિંમત સિક્સી ટુ જેટલી થાય, તો સિક્સી ટુની કિંમત પંદર હતી, સિક્સી ફોરની કિંમત પંદર થશે, પંદર અને એક્સની બે ઘાત ભાગ્યા એક્સની ચાર ઘાત એટલે વન અપોન એક્સની બે ઘાત પ્લસ સિક્સી ફાઇવની કિંમત સિક્સી વન જેટલી થાય એટલે છ થાય, એક્સ ભાગ્યા એક્સની પાંચ ઘાત એટલે વન અપોન એક્સની ચાર ઘાત થશે, સિક્સી સિક્સ એટલે વન થશે એટલે વન ગુણ્યા વન અપોન એક્સની છ ઘાત, એટલે આપણે સાદરૂપ હજુ આપો તો તમે એક્સની છ ઘાત પહેલું પદ પ્લસ છ એક્સની ચાર ઘાત પ્લસ પંદર એક્સ સ્ક્વેર પ્લસ વીસ એકા વીસ પ્લસ પંદર અપોન એક્સ સ્ક્વેર પ્લસ છ અપોન એક્સની ચાર ઘાત પ્લસ વન અપોન એક્સની પાંચ છ ઘાત, આ થયો આપણો જવાબ, તમને ખ્યાલ આવ્યો હશે, તો આ પ્રમાણેના આ બધા જ દાખલાઓ તમે કરી શકો છો અને જોઈ પણ શકો છો, તો હવે આપણે આગળ વાત કરવી છે, તો દાખલા નંબર પાંચ પણ જોયો, દાખલા નંબર છ પણ જોયો, હવે આપણે જોઈશું દાખલા નંબર સોરી પાંચમો જોયો, છઠ્ઠા દાખલાની હવે વાત કરીએ, છઠ્ઠા દાખલાની અંદર જે સૂત્ર આપેલું છે ભાઈ આની કિંમત શોધો, વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી કિંમત શોધો, એમાં પહેલો પ્રશ્ન છે છન્નુની ત્રણ ઘાત, તો છન્નું જે છે એને તમે નેવું વત્તા ત્રણ પણ કરી શકો છો અને સો ઓછા ચાર પણ કરી શકો, તો સો ઓછા ચારની ત્રણ ઘાત, હવે આનું વિસ્તરણ સૂત્ર તો થ્રી સી ઝીરો ગુણ્યા સોની ત્રણ ઘાત, પહેલા પદની ત્રણ ઘાત પ્લસ થ્રી સી વન સોની બે ઘાત ગુણ્યા માઇનસ ચારની એક ઘાત પ્લસ થ્રી સી ટુ સોની એક ઘાત ગુણ્યા માઇનસ ચારની બે ઘાત પ્લસ થ્રી સી થ્રી સોની ઝીરો ઘાત અને માઇનસ ચારની ત્રણ ઘાત, આ પ્રમાણે તમારે વિસ્તરણ સૂત્ર લાગુ પાડીશું, થ્રી સી ઝીરો એટલે તો વન થઈ જશે ગુણ્યા સોની ત્રણ ઘાત એટલે આ પ્રમાણે થશે, બરાબર, એકડાની પાછળ ત્રણ ને ત્રણ છ મીંડા થશે, સો ગુણ્યા સો ગુણ્યા સો હજાર લાખ દસ લાખ ગુણ્યા કશું જ નથી વત્તા થ્રી સી વન એટલે ત્રણ થશે, સોની બે ઘાત એટલે દસ હજાર, માઇનસ ચારની એક ઘાત એટલે માઇનસ ચાર, થ્રી સી ટુ એટલે ત્રણ ફેક્ટોરિયલ નીચે બે ફેક્ટોરિયલ ગુણ્યા એક ત્રણ ત્રણ થશે, સોની એક ઘાત એટલે સો અને માઇનસ ચારની બે ઘાત એટલે ચોખ્ખું ચોખ્ખું સોળ,
प्लस थ्री सी थ्री एट वन जैसे गुणिया माइनस चार त्रन घातो चौको चौकू सोल चौक चौसठ माइनस चौसठ चार तरी बार प्लस चार सोल तरी अड़तालीस माइनस चौसठ। हम आप सरवाड़ो ते रफली करी सको छो એમાંથી આ બાર ચોસઠ અહીંયા આગળ બાદ બાકી કરીશું આ માઇનસ છે આટલા પ્લસ છે તો છ નવ માંથી છ જાય તો ત્રણ આઠ ની જગ્યાએ સાત ચાર માંથી જીરો જાય તો ચાર અહીંથી દસ પર લેવો પડશે પાછું આઠ નવ નવ માંથી એક જાય તો આઠ આનું સાદુરૂપ આવશે આઠ લાખ ચોર્યાસી હજાર આઠ લાખ ચોર્યાસી હજાર સાતસો છત્રીસ। તો આ થયું વિસ્તરણ સૂત્ર આવડે તો આ દાખલો સરળ છે છન્નું ની ત્રણ ઘાત એટલે સો ઓછા ચાર ની ત્રણ ઘાત લાગુ પડશે। પછી આપણે બીજો દાખલો છે એકસો બે ની પાંચ ઘાત એકસો બે એટલે સો વત્તા બે ની પાંચ ઘાત તો ફાઈવ સી ઝીરો ગુણ્યા સો ની પાંચ ઘાત પ્લસ ફાઈવ સી વન ગુણ્યા સો ની ચાર ઘાત ગુણ્યા બે ની એક ઘાત પ્લસ ફાઈવ સી ટુ ગુણ્યા સો ની ત્રણ ઘાત ગુણ્યા બે ની બે ઘાત પ્લસ ફાઈવ સી થ્રી સો ની બે ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત પ્લસ ફાઈવ સી ફોર ગુણ્યા સો ની એક ઘાત બે ની ચાર ઘાત પ્લસ ફાઈવ સી ફાઈવ બે ની પાંચ ઘાત। હવે અહીંયા આગળ આનું જો સિમ્પ્લિફિકેશન તમે કરો છો તો ફાઈવ સી ઝીરો એટલે તો એક થશે એક ગુણ્યા સો ની પાંચ ઘાત તો આ સો ની એક બે ત્રણ ચાર અને પાંચ ઘાત થઈ ગઈ પ્લસ ફાઈવ સી વન એટલે પાંચ સો ની ચાર ઘાત એટલે એક બે ત્રણ અને ચાર એને ગુણ્યા બે પ્લસ ફાઈવ સી ટુ તો ફાઈવ સી ટુ કેટલા થશે દસ થાય છે પાંચ ફેક્ટોરિયલ નીચે બે ફેક્ટોરિયલ ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ એટલે પાંચ ચોવીસ ત્રણ ત્રણ ઉડી જાય વીસ ભાગ્યા બે એટલે દસ દસ ગુણ્યા સો ની ત્રણ ઘાત એટલે એક બે અને ત્રણ ઘાત ગુણ્યા બે નો વર્ગ એટલે ચાર ફાઈવ સી થ્રી એ પણ દસ જ થાય સો નો વર્ગ એટલે સો નો વર્ગ ગુણ્યા બે ની ત્રણ ઘાત બે દુ ચાર દુ આઠ ફાઈવ સી ફોર એટલે પાંચ થશે સો ગુણ્યા બે ની ચાર ઘાત એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ પ્લસ ફાઈવ સી ફાઈવ એટલે વન થશે અને ગુણ્યા બે ની પાંચ ઘાત એટલે બત્રીસ। હવે આપણે આનું સાદરૂ તો સૌથી પહેલા સરવાળો નીચે કરી લઈએ તો સૌથી પહેલા હતા સો ની પાંચ ઘાત તો એક ઘાત બે ઘાત ત્રણ ઘાત ચાર ઘાત અને પાંચ ઘાત પાંચ દુ દસ અને સો ની ચાર ઘાત એટલે પહેલાં તો સો ની ચાર ઘાત પુટઅપ કરવી છે તો આ એક ઘાત બે ઘાત ત્રણ ઘાત અને ચાર ઘાત એની સાથે ગુણાકારમાં દસ એટલે એક મીંડુ આવે ને એકડો આવશે એટલે આ પદ આવી ગયું। અહીંયા આગળ વાત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ અને આ સાતમું મીંડું અને એકડાનો ચોગડો એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાતમું મીંડું ચોગડો ચાર એકા ચાર એટલે આનો પણ ગુણાકાર અહીં આવી ગયો। અહીં વાત કરીએ તો એક બે ત્રણ ચાર ને પાંચ મીંડા આઠ એક આઠ એક બે ત્રણ ચાર પાંચ ને આઠ એકા આઠ થઈ ગયું તો સોળ પંચા એસી એસી ની પાછળ બે મીંડા બીજા અને બત્રીસ એમને એમ સરવાળો કરો તો બગડો ત્રણ એમને એમ
जीरो वालू पद तो जीरो, आठ वालू पद आठ, जीरो पी आठ पी जीरो पी चार पी जीरो पी एक अने एक। આપણો જવાબ થશે। તો આ પ્રમાણે તમે કિંમત શોધવાના દાખલા પણ કરી શકો છો। બીજા દાખલા છે 101 ની 4 ઘાત છે, એક ગણીએ અને પછી આપણે વિડિયો બીજો જોઈશું આગળનો। તો 101 ની 4 ઘાત આ દાખલો હું સમજાવું છું, ઘરેથી પછી કરજો। તો 100 વત્તા 1 ની 4 ઘાત, તો અહીંયા આગળ 4c 0 100 ની 4 ઘાત પ્લસ 4c 1, 1 ની ઘાત ના લખો તો ચાલે, 100 ની 3 ઘાત ગુણ્યા 1 પ્લસ 4c 2, 100 ની 2 ઘાત ગુણ્યા 1 નો વર્ગ પ્લસ 4c 3, તો 100 ની 1 ઘાત ગુણ્યા 1 ની 3 ઘાત પ્લસ 4c 4, 100 ની 0 ઘાત ને 1 ની 4 ઘાત। આનું સિમ્પ્લિફિકેશન તમે જાતે કરી શકો છો, દાખલો જાતે કરવાનો ઘરેથી। અને 199 ની 5 ઘાત દાખલા નંબર આ હતો 8મો, અને હવે દાખલા નંબર 9 ની વાત કરું। 99 ની 5 ઘાત, 99 એટલે 100 ઓછા 1 ની 5 ઘાત, તો 5c 0, 100 ની 5 ઘાત પ્લસ 5c 1, 100 ની 4 ઘાત ગુણ્યા માઇનસ 1 ની 1 ઘાત પ્લસ 5c 2, 100 ની 3 ઘાત માઇનસ 1 નો વર્ગ પ્લસ 5c 3, 100 ની 2 ઘાત ગુણ્યા માઇનસ 1 ની 3 ઘાત પ્લસ 5c 4, 100 ની 1 ઘાત ગુણ્યા માઇનસ 1 ની 4 ઘાત પ્લસ 5c 5, 100 ની 0 ઘાત માઇનસ 1 ની 5 ઘાત। સાદરૂપ આપશો તમને જવાબ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ બીજી જે રીતોના દાખલાઓ છે એ પછી આપણે કરીશું, પણ આટલા દાખલા તમારે ફરી કરી નાખવાના છે। આજે આ બે વિડીયોનું રિવિઝન તમારે જાતે કરવાનું, હું ફોટા મૂકી દઉં છું, બધા દાખલા બે વાર ગણીને મૂકવાના રહેશે। અસ્તુ।